गुड मॉर्निंग बाळको, आपणे अगाउ ऊभी बादबाकी करता शीखी गया ने, हवे आजे आपणे आड़ी बादबाकी करता शीखीशुं। तो चालो बाळको जुओ, अहींया बे लखेला छे, आ बादबाकीनुं निशान छे अने एक छे, अने पछी अहींया बराबर छे। ये तो तमने ख्याल छे ने के बे लीटी आड़ी होय एने शुं कहेवाय? बराबर। અને અહીંયા ખાણું છે, એમાં આપણે ગણીને અંક લખવાના છે, બરાબર ને? તો જુઓ, અહીંયા આ બે લખેલા છે ને બાળકો, તો આપણે બે ગોળ કરીશું, એક અને બે। હવે એમાંથી એક ગોળ બાદ કરીશું, તો એક ગોળ બાદ કરી નાખ્યું તો કેટલા વધ્યા બાળકો? એક। તો આપણે અહીંયા એક લખીશું, પછી અહીંયા ત્રણ લખેલા છે તો આપણે ત્રણ ગોળ કરીશું, એક બે ત્રણ। પછી અહીંયા શૂન્ય છે, શૂન્ય એટલે કશું નહીં, તો આપણે અહીંયા ત્રણના ત્રણ લખી દઈશું, એક બે ત્રણ। તો ત ગળે ત્રણ। પછી અહીંયા ચાર લખેલા છે તો આપણે ચાર ગોળ કરીશું, એક બે ત્રણ ચાર। પછી એમાંથી બે ગોળ બાદ કરી નાખીશું, તો એક અને બે, તો કેટલા વધ્યા બાળકો? ગણો તો, એક અને બે, તો અહીંયા આપણે બે લખીશું। પછી અહીંયા કેટલા લખ્યા છે બાળકો? આઠ લખેલા છે, તો આઠ ગોળ કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। બેને આઠ ગોળ કર્યા ને, હવે એમાંથી આપણે પાંચ ગોળ બાદ કરી નાખીશું, એક બે ત્રણ ચાર પાંચ। તો હવે કેટલા ગોળ વધ્યા બાળકો? ગણો તો, એક બે ત્રણ, તો અહીંયા આપણે ત ગળે ત્રણ લખીશું। પછી અહીંયા પાંચ લખેલા છે બાળકો, તો આપણે પાંચ ગોળ કરીશું, એક બે ત્રણ ચાર પાંચ। પછી અહીંયા કેટલા લખેલા છે? પાંચ લખેલા છે, તો આપણે પાંચ ગોળને બાદ કરી નાખીશું, એક બે ત્રણ ચાર પાંચ। હવે એકે ગોળ વધ્યું નથી, એટલે આપણે અહીંયા શું મૂકવાનું? શૂન્ય। કશું વધ્યું ના હોય તો આપણે અહીંયા શું મૂકવાનું? શૂન્ય। પછી આ કેટલા લખેલા છે બાળકો? છ, તો છ ગોળ કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ। હવે અહીંયા ત્રણ લખેલા છે તો ત્રણ ગોળ બાદ કરીશું, એક બે ત્રણ। કેટલા વધ્યા? એક બે ત્રણ, તો આપણે અહીંયા ત્રણ લખીશું। પછી અહીંયા કેટલા લખેલા છે બાળકો? અહીંયા સાત લખ્યા છે, તો આપણે સાત ગોળ કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત। અને આ ચાર લખેલા છે તો આપણે ચાર ગોળને બાદ કરી નાખીશું, એક બે ત્રણ ચાર। તો કેટલા વધ્યા? ગણો તો, એક બે ત્રણ, તો અહીંયા આપણે ત્રણ લખીશું। પછી અહીંયા કેટલા લખેલા છે? તો અહીંયા નવ લખેલા છે, તો નવ ગોળ કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। હવે એમાંથી આપણે અહીંયા બે લખેલા છે તો બે ગોળ બાદ કરી નાખીશું, એક બે, તો કેટલા વધ્યા ગોળ? એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો અહીંયા આપણે સાત અડે સાત લખીશું। તો બાળકો, તમને ઊભી બાદબાકી અને આડી બાદબાકી કરતાં આવડી ગઈ ને?